বিসমিল্লাহির রহমানির রহিম। আপনি পেশ নামাজ সাহেব মোলানা তেকি সাহেব তারিয়া উপস্থিত ধরে বিরাদার মোমিন, সালাম আলাইকুম। ফক্ত 5-7 মিনিটમાં ઇન્શાઅલ્લાહ આપણો પ્રોગ્રામ પૂરો થશે, પણ જેમ જનાબે કીધું કે હવે ડ્રો કરવાનો છે, એ ડ્રો કરતા પહેલા મારે એક બે વાત ટૂંકમાં કરવાની છે જે હું કરી દઉં। સૌથી પહેલા તો આપ સૌ જાણો છો એમ જ આપણે આઈડી કાર્ડનો જે પ્રોજેક્ટ ઉપાડ્યો હતો એની અંદર 1500-1600 મેમ્બરોએ આઈડી કાર્ડ કઢાવી લીધા છે, હજી લગભગ 600-700 જણા બાકી છે। તો આ આઈડી કાર્ડ કઢાવી લીધો એટલા માટે કે જે અમે ઓબ્ઝર્વ કર્યું છે એ મુજબ આજે આ આઈડી કાર્ડ ઉપર ડોક્ટરો અને લેબોરેટરીની જે આપણને ડિસ્કાઉન્ટ મળે છે એ જોતા ભાવનગર જમાતને દર મહિને મિનિમમ 1 લાખ રૂપિયા આપણા ભાઈઓના બચે છે અત્યારે। તો જેટલા મેક્ઝિમમ ફાયદો લેવાતો એટલો આપણો લ્યો બધા। બીજી વાત એ કરવાની છે કે ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર તરફથી જે બચ્ચાઓ 8મું ધોરણ પાસ કરીને નીકળી ગયા હોય યા 10 સુધી ભણેલા હોય તેના માટે એક ગવર્મેન્ટે સ્કીમ બહાર પાડી છે કે જેની અંદર બચ્ચાઓને આપણે આઈટીઆઈમાં અલગ અલગ ટીવી રિપેરિંગ છે, ફ્રીજ રિપેરિંગ, એસી રિપેરિંગ, પ્લમ્બરિંગ, ટેલરિંગ એવા ઘણા ઔદ્યોગિક સેલ્ફ ડિપેન્ડન્ટ કામ થઈ શકે એવા પ્રોજેક્ટ આવ્યા છે, જેના માટે ભાવનગર જમાત માં એવું નક્કી કરીએ છીએ કે જે લોકોને આમાં ઇન્ટરેસ્ટ હોય બચ્ચાઓને તો એ છોકરાઓ અરજી આપે। 25 તારીખ સુધીમાં અરજી આપી દેવાની અને 26 કે 27 તારીખે એ અધિકારીઓ આવી અને આપણા બચ્ચાઓને માર્ગદર્શન આપશે અને ત્યારબાદ 30 તારીખ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાના છે અને એને એડમિશન લેવાનું છે। તો એ એડમિશન લેવાથી લઈને એની જે ફી છે, આમ તો 1 વર્ષથી 2 વર્ષનો કોર્સ હોય છે, જે ફી ભરવાની થશે એ ઇન્શાલ્લાહ ભાવનગર જમાત વ્યવસ્થા કરી આપશે। ખાલી બચ્ચાઓએ એના ઉપર ધ્યાન આપી અને જો કોઈ સારું હુનર ઉદ્યોગ શીખી જાય તો એ આપણા બચ્ચાઓના ફાયદાવાળી વાત છે, કારણ કે અત્યારે નોકરી કરવા જાઓ તો 5-10-15 હજારથી વધારે પગાર મળતો નથી। જ્યારે આવી રીતે કોઈ પ્લમ્બરિંગ કે ટીવી એસી રિપેરિંગનું શીખી જાય તો એ સારામાં સારા પૈસા કમાઈ શકે। એટલે 25 તારીખ સુધીમાં અરજી આપી જાય અને 26 તારીખે 27 તારીખે એનું માર્ગદર્શન આપવામાં આવશે અને 30 તારીખ સુધીમાં ફોર્મ ભરાઈ જશે। ખેર, હવે આપણે જે માટે ભેગા થયા છીએ, ખાસ હાજી નાજી અને અલ મહેંદીની અંદર આપણે નવા ફોર્મ બધા પાસેથી મંગાવ્યા હતા, એ ફોર્મ આપણી પાસે ટોટલ 92 ફોર્મ આપણી પાસે આવ્યા હતા। એની અંદર 18 ફોર્મ એવા હતા કે જે આપણી જમાતના મેમ્બર જ નહોતા, 25 ફોર્મ એવા હતા કે જે ના ફેમિલીમાંથી કોઈ પણ એકને એક મકાન મળેલું હોય એટલે આપણે એ મકાનમાં એનું નામ કાઢી નાખેલું છે, 15 ફોર્મ એવા હતા કે જેને 5 વર્ષ પૂરા નહોતા થયા, 11 એવા હતા કે જેનું જેના ઘરના ઘર અને બહારગામ રહેતા હોય, તો એનામાં બધું બાત કરતા આપણે 14 ફોર્મ અત્યારે હાજીરાજીમાં ડ્રો કરવાના, હાજીરાજી અલમેદીમાં આપણી પાસે અત્યારે 7 મકાન ખાલી પડ્યા છે। ઇન્શાલ્લાહ આજે આપણે ડ્રો કરશું તો પહેલા 7 નંબર જે આવશે એને આપણે આજે જ ઇન્શાલ્લાહ મગરીબી બાદ 8 વાગે બોલાવી અને એને ચાવી આપી દઈશું જેથી કરીને એ મોહન પહેલા રહેવા જઈ શકે। બીજા આપણે ભાવનગર જમાતે 6 મકાન વેચાતા લીધા છે, 3-3ના છે એમ, એ 6 મકાન માટે આપણે અલગ ડ્રો કરવાનો છે, એમાં અમારી પાસે 9 ફોર્મ આવ્યા છે અને 6 મકાન છે, એટલે ઇન્શાલ્લાહ એ મકાનનું અત્યારે અશાંતરણ હિસાબે એની પ્રોસિજર ચાલુ છે, એ 2-3 દિવસમાં 4 દિવસમાં પૂરી થઈ જશે એટલે એનો પણ ડ્રો કરવામાં આવશે। તો આપણે હાજી નાજી અલમેદી માટેનો જે ડ્રો છે એમાં 14 ટોકન નાખેલા છે એમાં અને 14 મકાનમાં 7 મકાન અમારી પાસે રેડી પડ્યા છે, 7 મકાન ઇન્શાલ્લાહ આપ બધા દુઆ કરો કે આપણે એઝ સૂન એઝ પોસિબલ એ લોકોને મકાન મળે એવી વ્યવસ્થા કરી દઈએ। સલવાર અહીંયા આવું ને શું કહ્યું ચિઠ્ઠી બોલો ને
ધારાણી વજીર અલી બાબુભાઈ સલવાદ. નુરાની અમીર અલી અલીભાઈ સલવાદ. વસાયા અલી નવાઝ રમઝાન અલી સલવાદ. મસાણી હુસેદ અલી દિલાવરભાઈ સલવાદ. રાજાણી અફઝલ અલી યુસુફ અલી કેટલા છે કેટલા છે. ફતવાણી અનવર અલી ફકીર મહંમદભાઈ સલવાદ. છે 14 છે. બીમાણી મહંમદ અલી ફૈયાઝ હુસેન સાત થઈ ગયા. સાત થયા ને એટલે આજે સાત નામ નીકળ્યા છે ને એના મકાન તૈયાર છે આપણી પાસે. એટલે આ જે લોકોના નામ નીકળ્યા હોય એ મગરી વિશા પછી એક્ઝેક્ટ 8:15 વાગે સીધા આવી જજો, જેથી કરીને આપણે મકાનની સોંપણી જે કરવાની છે એ પ્રોસીજર આપણે પૂરી કરીએ. પછી જનરલ મીટિંગ નથી, પછી પછી લાવ લાવ ચાલુ છે. સબ નિકાલને કહી જણાવ. હા સબ 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 અભી ખાલી હોય તો બાદ મેં કરતા નહીં પડે. ભીમાણી કાજી રજા શબ્બીર અલી સલવાર. સુંદરાણી રમઝાન અલી હુસેન અલી. જમાણી અનવર અલી ગાંધીભાઈ. વિરાણી અસગર અલી બાબુભાઈ. તાબા યુસુફ અલી ગુલામ અબ્બાસ. વસાયા ફઝલ અબ્બાસ બરકત અલી. સારાણી ફિરોજ અલી હૈદર અલી સલવાર.